तो बिलीबोरा में भारे वरसाद तमाम जगह पर वरसादी पानी नो भरावो थयो छे। आ तरफ शिपयार्ड में पण भारे वरसाद, जो के देसरा विस्तार में तो एनडीआरएफ की टीम ने मोकली देवामां आवी छे। વધુમાંથી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા સચિન પાટીલ। સચિન, ભારે વરસાદ બિલીમોરા વિસ્તારને લઈને તમામ વિસ્તારોમાં હાલ આપ ક્યાં ઉપસ્થિત છો, શું પરિસ્થિતિ આપણે દેખાઈ રહી છે, તંત્ર કેટલું સજ્જ છે? જગદીશ, પાણીનું સ્તર જુઓ આપ, હું અત્યારે જ્યાં ઉભો છું ઘૂંટણ જેટલું પાણી છે, અને સૌથી મોટી વાત કે અંધારું છે। હવે અહીંયા જે ડીપી આવેલું છે, આ ડીપી એટલી નીચેની હાઈટ ઉપર છે કે પાણી થોડુંક પણ આવે તો એના પછી અહીંયાના વિસ્તારની લાઇટો બંધ કરી દેવામાં આવે છે। વાડિયા શિપયાર્ડ આ વિસ્તાર અહીંયા કહેવાય છે, અને વાડિયા શિપયાર્ડની અંદર જે આ પરિવારો છે, પરિવારો લગભગ 100 એક જેટલા મકાનો છે, કઈ રીતની તકલીફ તમને પડે છે અને કઈ રીતની સ્થિતિ અહીંયા થાય છે તમારી? દર વર્ષે આ જ રીતની સ્થિતિ થાય છે, દર વખતે લાઇટ બી બંધ થઈ જાય છે, દર વખતે છે પાણી બી એટલું આવે જ છે, તો છતાંય આ ડીકી ઉપર લેતા નથી ને કંઈ સટાવતો હટાવતા બી નથી, અને હટાવવા માટે 10 વખત અરજી બી આપી છે, લેખિત બી આપી, આપી મૌખિક બી આપી છે, પણ તે કોઈ સભ્ય કે કોઈ મેમ્બર એમ કહે છે કે ભાઈ એ તો નહીં હતી। તમારે કેટલી તકલીફ પડે છે? અહીંયા મહિલાઓ પણ છે, તમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે, પરિસ્થિતિ કેવી છે? સામાન તમે જે મૂક્યો છે એ મૂક્યો છે, સામાન તમે જોઈ શકો છો જગદીશ અહીંયા, કે અહીંયા જે પાણી છે, પાણી આપને દેખાશે 3-3 ફૂટ સુધીના પાણી છે, અને આ જે પાણી છે એને કારણે ઘરનો જે સામાન છે, ઘરનો સામાન પણ કઈ રીતે એમણે ઉપર ચડાયો હશે, અને જે આ સમય છે, સમય પણ એમને એટલો બધો મળ્યો નથી, લાઇટો બંધ કરી દેવાને કારણે જે સ્થિતિ છે, સ્થિતિ એટલી હદે બગડી છે કે તેઓ હવે પોતાનો જે ઉપરનો માળ છે એટલે સ્વાભાવિક છે કે એટલી એમને રાહત જરૂરથી છે, અને એને કારણે તેઓ આપ જુઓ કે અત્યારે આ જે ફ્રીજ છે, ફ્રીજ એમણે આ ટેબલ ઉપર ચડાવ્યું છે, આ કિચન છે એમનું, અને આ કિચનનો સામાન અને જે બધું છે એ બધું ઉપર ચડાવ્યું છે, અને સાથે જ જે ફેમિલી છે, ફેમિલી એમની અહીંયા ઉપરના માળે છે। આપ જુઓ આ ઘરની સ્થિતિ કયા પ્રકારની છે બેન, કેટલી તકલીફ પડે આ રીતે પાણી આવે છે અને લાઇટ જતી રહે તો સૌથી મોટી તકલીફ થાય, બહુ તકલીફ પડે। તો કઈ રીતે બધો સામાન ઉપર ચડાવો છો, કેટલી કેટલી જહેમત ઉઠાવવી પડે તમારે? બહુ એ તો ઉઠાવવા પડે, અમારે તો દર વર્ષે જ એવું, દર વર્ષે પાણી આવે, હા દર વર્ષે જ એવું। હવે કેવી રીતે અહીંયાથી બહાર જશો કે પછી ઉપરના માળે જ રહેશો? નહીં, અહીંયા આવશે પોલીસ વાળા તો પછી જવા જ પડશે બહાર, ત્યારે જવા, સામાનની ચિંતા બી થતી હશે ને? હા એ તો થાય જ ને, પણ આ દરવાજા બાંધી જાય, દરવાજા બાંધી જાય। આપ જો જગદીશ કે આ જે ઘર છે, ઘરમાં કેવી કેટલું પાણી છે, આ સિવાય પણ આગળના જે ઘરો છે, ઘરોમાં આ જ પ્રકારે પાણી ભરાયા છે, આની આસપાસના જે ઘરો છે લગભગ 100 એક જેટલા ઘરો છે, અને આગળ આપણે જઈ શકતા નથી કારણ કે અંધારું પણ છે અને પાણીમાં આગળ જઈ શકાય નહીં। આપ જોશો તો આ ફર્નિચર છે, ફર્નિચર સિવાયનો જે બધો સામાન છે, બધો સામાન જેટલો બને એ પ્રકારે એને ઉપર મૂકી દેવામાં આવ્યો છે કે નુકસાની વધારે થાય નહીં। ત્યારે આ એક પરિવારની વાત નથી, આવા સેંકડો પરિવાર છે જે પરિવારો અહીંયા વાડિયા શિપયાર્ડમાં આ જ રીતે અત્યારે પાણીમાં ગરકાવ છે। ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જે લાઇટો છે, લાઇટો બંધ કરી દેવામાં આવી છે, અને આવા અંધારપટમાં જ્યારે પાણીનું સ્તર વધશે ત્યારે પોતાનો સામાન ને પોતાનું ઘર છે, ઘર બચાવવા માટેની જે પ્રાયોરિટી એમની છે, એ પ્રાયોરિટીને લઈને લોકો અહીંયાથી જવાનું ટાળે છે, પણ જો પરિસ્થિતિ વણસે અને પાણીનું સ્તર વધે તો એનડીઆરએફની ટીમ જે છે અને પોલીસની ટીમ જે છે એ આવે તો એમને અહીંયાથી બહાર નીકળવું પડશે। ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા આવી છે, ફાયર બ્રિગેડનો એક જવાન હમણાં આવીને અહીંયા લોકોને આગાહ કરીને ગયો છે કે એલર્ટ રહો અને બને એટલા ઘરથી બહાર રહો, આ જે વિસ્તાર છે વિસ્તારમાં પાણીનું સ્તર વધી શકે છે, અને એ માટેનું એલર્ટ ફાયર બ્રિગેડના એક જવાન દ્વારા આપવામાં આવ્યું છે। એનડીઆરએફની જે ટીમ છે, એનડીઆરએફની ટીમો અહીંયા ડિપ્લોય કરી દેવામાં આવી છે, અને તેઓએ જે અમુક અમુક વિસ્તારો છે જ્યાં લો લાઇન એરિયાઝ કહેવાય છે અંબિકા નદીની આસપાસના, અહીંયાથી અંબિકા નદી ખૂબ જ નજીક છે અને સ્વાભાવિક છે કે એનું જે પહેલી અસર છે, પહેલી અસર આ જ વિસ્તારમાં દેખાય, ત્યારે આ જે પાણી છે એ પાણીનું સ્તર વધે ત્યારે કઈ રીતે લોકોને બહાર કાઢી શકાય, અને જે જ્યોગ્રાફી છે વિસ્તારની, એ વિસ્તારની જ્યોગ્રાફી જે છે એની ઉપર સંપૂર્ણ રીતે આખો જે અભ્યાસ છે, અભ્યાસ એનડીઆરએફની ટીમ કરતી હોય છે, અને ત્યારબાદ તેઓ જે છે એ રેસ્ક્યુ ઓપરેશન કરતા હોય છે। અને આ જે આખું વિસ્તાર છે, વિસ્તારમાં સામેના ઘરો પણ આપને અમે બતાવીએ કે કઈ રીતે લોકો જે છે એ પાણીમાં છે। આપ જુઓ સામે તો જે પશુઓ છે, પશુઓ પણ કેવી રીતે એમને બાંધવામાં આવ્યા છે, કે જે તકલીફ છે, તકલીફ
ઘોડાપુર આવ્યા છે, ગાંડીતુર બની અંબિકા નદી ભારે વરસાદ, અને તેમાં પણ ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમામ જે મકાનો છે આપ જોઈ શકો છો, લોકોની ઘર વખરી તો પલળી રહી છે અને લોકો મજબૂર બન્યા છે ત્યાંથી સ્થળાંતર થવા માટે. તો કેટલાક લોકો તેમના જે ઉપરના માળ છે ત્યાં રહેવા માટે મજબૂર બન્યા છે.